खंभारिया तालुकाना आहिर सिंहण गामे बिराजमान श्री क्षत्रिय संधार समाजना इष्टदेव श्री संगाईडा वाला जख बौतेरा दादानी पहेली महोत्सवनु सौराष्ट्र कच्छ भवागढ अने जख बौतेरा पहेली समिति द्वारा दर वर्षनी जेम आ वर्षे पण सुंदर अने धार्मिक आयोजन करवामां आव्युं हतुं, जेमां तारीख 18/9/2023 ने पहला सोमवारे सवारे 10:30 कलाके महाआरती, बपोरे 11 कलाके ध्वजारोहण अने बपोरे 12 कलाके समूह भोजन राखवामां आवेल हतुं। तो सौ सर्वे सौराष्ट्र कच्छ वागड़ना क्षत्रिय संधार समाजना भाईओ अने बहनोए बहुरी संख्यामां उपस्थित रह्या हता अने आ धार्मिक कार्यक्रमने सफल बनाववा समस्त क्षत्रिय संधार समाजना भाईओ अने बहनों द्वारा खूब ज मेहनत करवामां आवी हती। कैमरामैन नैतिक गावड़ा साथे रिपोर्टर उपेन्द्र गावड़ा, जाम खंभारिया। જામ ખંભાળિયા તાલુકાના આયરસિંહ ગામે બિરાજમાન ક્ષત્રિય સંઘાર સમાજના ઈષ્ટદેવ શ્રી જગ બહુતેર દાદાના પવિત્ર પટાંગણમાં આજરોજ પેઢીનું આયોજન કરવામાં આવેલું હતું। તો ક્ષત્રિય સમાજના અગ્રણી અહીં આપણી સાથે ઉપસ્થિત છે। આજરોજ ક્ષત્રિય સંઘાર સમાજની પેઢી મહોત્સવ ઉજવણી કરવામાં આવી, તે વિશે આપ શું કહેશો? બોલ્યો જગદેવની જય। સંઘાર સમાજ, સમસ્ત સંઘાર સમાજ આયોજિત અહીંયા જખ દાદાની પેઢી દર વર્ષે કરવામાં આવે છે। ભાદરવા સુદ પહેલા સોમવાર એટલે આજ 18/9/2023 ના રોજ અહીંયા દાદાની પેઢીનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે પણ અહીંયા વર્ષોથી આ પરંપરા મુજબ પેઢી કરવામાં આવે છે। તો કચ્છ વાગડ સૌરાષ્ટ્રના તમામ, કચ્છ સુધીના તમામ જેટલા જ્યાં જ્યાં સંઘાર સમાજ વસે છે તો તમામ સંઘાર સમાજ અહીંયા આ પેઢીની અંદર લાભ લેવા માટે આવે છે। આમ પબ્લિક પણ અહીંયા પ્રસાદ લેવા માટે અને દર્શન માટે આવે છે। તો સમસ્ત ક્ષત્રિય સંઘાર સમાજ દ્વારા અહીંયા આયરસિંહના રસ્તે આવેલ જગદેવ દાદાનું મંદિર આવેલ છે અને આ મંદિરની અંદર અહીંયા આજે ભાદરવા સુદ 18/9/2023 રોજ સોમવારના પહેલા જ સોમવારે પેઢીનું આયોજન કરીએ છીએ। દર વર્ષે પણ આજ પેઢીનું અમે આયોજન કરતા આવીએ છીએ। તેમજ આજ અમને વર્ષો પુરાણું અને વર્ષો ત્યાં કોઈ પણ આનું જાણી શક્યું નથી કે આજ આની સ્થાપના ક્યારે થઈ છે, તો વર્ષો ત્યાં છે। આમ પણ પબ્લિક અહીંયા બધા અહીંયા આવે છે અહીંયા એના માનતાઓ માટે, તેમજ આનો મહિમા બહુ મોટું છે। આજુબાજુના ગામના લોકો પણ અહીંયા સાથ સહકાર આપે છે અને ક્ષત્રિય સંઘાર સમાજ દ્વારા આ પેઢીનું આયોજન કરવામાં આવ્યું છે। જામ ખબર હતી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા।